તો રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના મોટા મવા વિસ્તારમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક સોસાયટીમાં કાદવ અને ખાડામાં વાહનો ઘૂસી ગયા છે. સ્કૂલ બસ ટ્રેક્ટર ચાલકોને પણ ભારે હાલાકી પડી છે. મોટા વાહનો જઈ નથી શકતા કારણ કે કેટલીક જગ્યાએ કાચા રોડ છે, કેટલીક જગ્યાએ ખાડા ખોદેલા છે, તેમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક જગ્યાએ કાદવ કિચડ થઈ ગયો છે. રસ્તા ઉપરથી જવું પણ મુશ્કેલ બન્યું છે. વાહનો પણ નથી જઈ શકતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે. મયુર, વહેલી સવારથી જ રાજકોટમાં મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં કાદવ કિચડના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ભાવિની, 6 મહિના પહેલા જ મોટામાં વિસ્તારની સોસાયટીઓએ આંદોલન કર્યું હતું અને પાકા રસ્તાની સાથે સાથે પીવાના પાણીની લાઈનો નાખવાની માગણી કરી હતી. પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો, એક કારની અંદર એક વ્યક્તિ બેઠેલો છે અને તેની કારના જે ટાયર છે એ ખરાબ રસ્તાની અંદર કીચડ જમા થઈ જવાના કારણે ફસાઈ ગયો છે. એવી જાલર પાણી લઈને જતા ટ્રેક્ટરની થઈ છે, એના ટાયર પણ ખૂપી ગયા છે. તો વહેલી સવારના બાળકોને લેવા આવતી બસ છે એના ટાયર પણ અહીંયા ખૂચી ગયા છે. આ રાજકોટનો પશ્ચિમ વિસ્તાર એટલે કે મોટા મવા વિસ્તારની આ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ સોસાયટીની અંદર કાચા રસ્તા હોવાના કારણે વરસાદ માત્ર 1.25 ઇંચ જેટલો થયો છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો થયો છે. ત્યાં આસપાસના વિસ્તારમાં લગભગ 2000 કરતા વધુ પરિવારો રહે છે અને તેમની પીડા છેલ્લા 2 વર્ષથી છે, પરંતુ મહાપાલિકાના તંત્ર દ્વારા અથવા તો સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન થતો હોય તે પ્રકારના આક્ષેપો છે તે સ્થાનિકો કરી રહ્યા છે. હાલ અહીંયા પીડા લોકોની થઈ રહી છે, પરંતુ તંત્ર હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી. આભાર માહિતી માટે.